જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા ડોક્ટર જયેશ પટેલની સત્તાઓ બનાસકાંઠામાં જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા ડોક્ટર જયેશ પટેલની સત્તાઓ ડીડીઓએ ખેંચી લેતા હડકંપ મચી જવા પામ્યો છે. જો કે લાપરવાહી તેમજ આરોગ્યના ફાઇનાન્સ કર્મીને બચાવવા ઉપરાંત વહીવટી બેદરકારી દાખવવાના સંગીન આક્ષેપ સાથે ડીડીઓએ કાર્યવાહી કરવાનું કહ્યું છે. તો સામે પક્ષે આરોગ્ય અધિકારીએ ડીડીઓનું આ પગલું બિલકુલ ગેરવ્યાજબી ગણાવીને ડીડીઓને તેમની સત્તા ખેંચવાનો કોઈ અધિકાર જ નહીં હોવાનું કહી નારાજગી દર્શાવી છે. બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે અને આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ પટેલનો ગજગ્રા ચરમસીમાએ પહોંચ્યો છે. બંને અધિકારીઓ એકબીજાની સાથે કેટલાય સમયથી વાત કરતા ન હતા, જો કે વાત કરવા માટે વચ્ચે મેસેન્જર રાખતા હતા. તેવામાં ફરજ પ્રત્યે લાપરવાહી અને કર્મચારીને બચાવવા સહિતના મુદ્દે ડીડીઓએ સીડીએચઓ જયેશ પટેલની સત્તાઓ તેમના તાબા હેઠળ કામ કરતા જયેશ સોલંકીને આપી દીધી છે, જેને લઈને આવો કિસ્સો ગુજરાતમાં પ્રથમ થયો હોવાથી હડકંપ મચી ગઈ છે. જેને લઈને જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે કહ્યું કે સીડીએચઓએ મને જાણ કર્યા વગર ડિસ્ટ્રિક્ટ ફાઇનાન્સ ઓફિસરની ભ્રષ્ટાચારની કાર્યવાહીને ક્લીન ચીટ આપી બારોબાર જવાબ કરી દીધો હતો. આવી ગંભીર બાબતે પણ તેમણે મને જણાવવાનું મુનાસિબ માન્યું ન હતું. તો એ વખતે તાત્કાલિક ફાઇનાન્સ ઓફિસર સામે પોલીસ કાર્યવાહી કેમ ન કરવામાં આવી તે બાબતે પૂછતા ડીડીઓએ કહ્યું કે એવા પ્રકારનું ક્રાઇમ ન હતું કે ફરિયાદ દાખલ કરવામાં આવે. જો કે ડોક્ટર જયેશ પટેલ કામ સિવાય મોડા સુધી ઓફિસમાં બેસતા હતા અને અનેક ગેરરીતિઓ આચરતા હતા, જેને લઈને આ કાર્યવાહી કરાઈ છે. તો બીજી તરફ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ પટેલે કહ્યું કે ડીડીઓ મને મળવા માંગતા નથી. હું જ્યારે તેમના નિર્ણયને લઈને મળવા ગયો ત્યારે તેઓએ પટાવાળા મારફતે મળવાની ના પાડી દીધી હતી. તો પણ મેં તેમને પૂછ્યું કે મારે હવે કામ શું કરવાનું, તો તેમણે કહ્યું કે અમે જે કહીએ એ કામ તમારે કરવાનું રહેશે. જો કે 4 મહિના પછી હું નિવૃત્ત થવાનો છું. મારી પેન્શનની ફાઇલ મેં એમને આપી છે, જેની પર પણ તેઓ સહી કરતા નથી. જે કર્મચારી સામે કાર્યવાહીની બાબત છે, જો તેમાં અમે રિપોર્ટ કર્યો હોત અને કર્મચારી કોર્ટમાં ગયો હોત તો મારે કોર્ટમાં શું જવાબ આપવા, તે બાબતને લઈ મેં કોઈ કાર્યવાહી કરી ન હતી. જો કે ડીડીઓએ જે નિર્ણય કર્યો છે તે બિલકુલ ગેરવ્યાજબી છે. હું ક્લાસ 1નો અધિકારી છું, તેવો આવું મારી સાથે ના કરી શકે. જિલ્લા આરોગ્ય બનાસકાંઠા ડીડીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. જો કે બંને અધિકારીઓ પોતાનો પક્ષ રાખીને પોતે સાચા હોવાનું અને યોગ્ય કાર્યવાહી કરાઈનું કહી રહ્યા છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે અધિકારીને પોતાની સત્તાઓ પાછી મળશે કે કેમ. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે જેમની નિમણૂક થયેલી હતી એવા ડૉક્ટર જયેશ પટેલ બાબતે અમે 2 વખતે રાજ્ય સરકારમાં પણ રિપોર્ટ કરેલો છે. એમના દ્વારા એક જે કેસ હતો જિલ્લા ફાઇનાન્સ ઓફિસર વિરુદ્ધ, એ કેસમાં અહીંયાથી તેમને દૂર કરી રાજ્ય સરકારને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. અને એમનો જે મુદ્દો હતો એ ભ્રષ્ટાચાર રિલેટેડ હતો. અને એ ભ્રષ્ટાચાર રિલેટેડ બાબતમાં જ્યારે સરકાર પાસેથી ફોલોઅપ લેવામાં આવ્યું અને એમના પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યું, તો અત્રેને જાણ કર્યા વગર સદર કર્મચારીને બચાવવા માટે તેમના દ્વારા રિપોર્ટ અત્રેની જાણ બહાર સરકારમાં કરી દીધું હતું. અને જ્યારે આ ઇન્ફોર્મેશન અમને અમારા ધ્યાન ઉપર આવી તો એમના પાસેથી ખુલાસો અમારા દ્વારા માંગવામાં આવ્યું હતું અને આ અંગેનું રિપોર્ટ અમે રાજ્ય સરકારમાં કર્યું હતું. એ જ રીતે ઘણી બધી એવી કામગીરીઓ છે જેના માટે ઓફિસ અમે ઉપરાંત પણ રોકાઈને લોકો માટે અને જે કર્મચારીઓ છે એમના માટે, દાખલા તરીકે ભરતીની કામગીરી હોય, બદલીની કામગીરી હોય, ઉચ્ચતર પગાર ધોરણની કામગીરી હોય અને અન્ય લોકો સાથે જોડાયેલી કામગીરી હોય, આના માટે સમય ઉપરાંત પણ રોકાઈને જાહેરાતમાં આપણે કામગીરી કરવી પડતી હોય છે. પરંતુ આ કિસ્સામાં તેમના દ્વારા વારંવાર અત્રેથી સૂચના આપવા છતાં, તેમને ફોનથી પણ જણાવવા છતાં તેમના દ્વારા એનું પાલન કરવામાં આવતું નથી. અને ત્રીજું, જે જનરલ એમનું
વર્તણૂક છે એમને જ્યારે સૂચના આપવામાં આવે છે કે કામગીરીઓ જે છે સમયસર થવી જોઈએ, આનું પ્રોપર ફોલોઅપ થવું જોઈએ, તો એ અમારા ધ્યાન ઉપર આવ્યું છે કે તેમના દ્વારા કરવામાં આવતું નથી, જેથી એમ અમે અત્યારે હાલ આનું ચાર્જ જે છે અધિક જિલ્લા આરોગ્ય અધિકારીને સોંપેલું છે અને તેમના પાસેથી અમને સારી કામગીરી મળશે તેવી અપેક્ષા છે. સાહેબે જે નિર્ણય લીધો છે DDO સાહેબે, એમાં મારું તો ફક્ત એટલું જ કહેવાનું છે કે નિર્ણય એ વ્યાજબી લાગતો નથી. મેં કોઈ કર્મચારીને બચાવ કરવાનો પ્રયત્ન કરેલ નથી, પણ જે હકીકત હતી અને માનનીય MD સાહેબે મને જે પૂછ્યું કે CDHOનો સ્પષ્ટ અભિપ્રાય આપો, તો એટલે CDHOએ એ તરીકે મેં અભિપ્રાય આપેલો છે. હું જિલ્લામાં નવો હતો અને ઓન પેપર જેટલી બધી હકીકત મૂકેલી એમાં એવું કાંઈ પ્રૂવ થતું નહોતું કે જો કર્મચારી કોર્ટમાં જાય તો મારે શું જવાબ આપવો. એ બીકે મેં કર્મચારીના પક્ષે જવાબ આપેલો. રહી વાત બીજી કે એમણે સહી કરવાની મને વાત કરેલી છે, સહીની બાબતમાં એવું છે કે જે FHWની લિંક મૂકેલી એ લિંક બાબતે એમણે મને મેસેજ એમના મેસેન્જર વહીવટી અધિકારી મકવાણા તથા શૈલેષભાઈ કરીને જે કોમ્પ્યુટરનું કામ કરે છે એ બેની હાજરીમાં મને જે લિંક મૂકી અને જે કાર્યવાહી કરવાની કહી એ મેં રાત્રે 8:54 સુધી કરેલી છે. છેલ્લે મેં એમને રિપોર્ટ મોકલેલો છે અને પછી એમના મેસેન્જરને કહ્યું કે ભાઈ હવે મારું કામ પત્યું હોય તો 8 વાગ્યા હું નીકળું છું, એટલે એમણે હા પાડી અને પછી હું નીકળ્યો છું. એ બાદ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબના PA થ્રુ મને ટેલિફોનિક મેસેજ મળ્યા કે તમારે એક સહી કરવાની છે. હું ઘરે કરી શકું તેમ નહોતો, એટલે સવારે કરવાની વાત કરી. એમાં સાહેબને કદાચ મન દુઃખ થયું હોય. ત્રીજી વસ્તુ કે મેં 5 તારીખે હાજર રિપોર્ટ આપ્યો, 5 તારીખે મેં બ્લોકની PSCની મુલાકાત લીધેલી છે અને તાલુકા હેલ્થ ઓફિસરની VC હતી, તો VCમાં પણ મેં સજેશન કરેલા છે. એમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ હાજર જ હતા અને મને 5મી 6ઠી કે પછી કંઈ વાત ના કરી અને ડાયરેક્ટ 20મી તારીખે આ રીતના કે તમને હાજર કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી એવો જે મને ઉત્તર આપ્યો છે એ વહીવટી રીતે સુસંગત ના કહેવાય. ટેકનિકલી આ એ કરી શકે આ પ્રકારનો નિર્ણય? નિયમો પ્રમાણે તો એવું છે કે હું ક્લાસ 1 ઓફિસર છું અને મને છૂટા કરવા માટે સરકાર શ્રીમાંથી આદેશ લાવવો પડે. આપ સર નિવૃત્ત ક્યારે થાવ છો? એના પેન્શનના હું 30/4 સુધીમાં 30/4 નિવૃત્ત થાઉં છું અને મારા પેન્શનના કાગળો ને બધું મેં જાતે તૈયાર કરી અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબની ઓફિસમાં આપેલું છે, પણ હજુ સુધી પેન્શન કાગળોમાં સહી થઈ નથી અને ગાંધીનગર પહોંચ્યા નથી. આપણી સાથે રૂબરૂમાં વાત કરે છે ક્યારે કે વચ્ચે મીડિયેટર રાખે છે? મોસ્ટલી ક્યારે પણ રૂબરૂ વાત થઈ નથી. ઇવન મને મારો ચાર્જ લઈ લેવામાં આવ્યો ત્યારે પણ હું રૂબરૂ મળવામાં ગયો ત્યારે તેમને પટાવાળા મારફત ના જ પાડી, છતાં પણ હું મેં બારણું ખોલી અને વાત કરી કે સાહેબ મારે શું કામગીરી કરવાની, ત્યારે એમણે એવો જવાબ આપેલો કે અમે જે સોંપીએ એ કામગીરી કરવાની છે અને હેડક્વાર્ટર છોડવાનું નથી. વારંવાર કર્મચારીઓની જે પગાર કપાતની જે સજા ફરમાવે છે એના લઈને કર્મચારીઓમાં કેવો આક્રોશ છે? એ વિશે મારે ડિટેલ કંઈ કહેવું નથી.